હવેનો પ્રશ્ન મનીષાનો છે આપણી સંસ્કૃતિમાં આપણે સાંભળ્યું છે કે ઘણી બધી ઘરેલું રીતો છે જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે શું તમે ઘરેલું ઉપાયોથી રોગપ્રતિકારક શક્તિ વધારવાની રીતો પર પ્રકાશ પાડશો વેલ ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ રાતોરાત નથી વધતી એ આપણે સમજવું પડશે સામાન્ય રીતે હું માનું છું વિવિધ કારણોસર લોકોની જીવનશૈલી અને ખાવા પીવાની રીત જોઈને હું માનું છું તેની તપાસ તેની તબીબી તપાસ થવી જોઈએ હું એમ માનું છું કે દક્ષિણ ભારતના લોકોની રોગપ્રતિરોધક પ્રણાલી એ વિશ્વના બીજા ઘણા લોકો કરતાં ખૂબ વધારે સારી છે ફક્ત ખોરાકની પ્રણાલી પરંપરા આબોહવા અને અન્ય ઘણા કારણોસર તમારે સમજવું પડશે કે ટ્રોપિકલ આબોહવામાં બીજી જગ્યાઓની તુલનામાં વધારે જીવો જોવા મળે છે જેમાં સૂક્ષ્મ જીવોનો પણ સમાવેશ થાય છે તેમની સંખ્યા અને વિવિધતા ખૂબ ખૂબ વધારે છે તેથી આ ધરતી પર ફક્ત રહેવાથી જ તમારી સિસ્ટમ વધુ સ્થિતિસ્થાપક બની જાય છે કારણ કે આપણે આ વસ્તુઓ સાથે દરેક સમયે સંપર્કમાં રહીએ છીએ આ એક પાસું છે બીજું પાસું છે ખોરાક જીવનશૈલી આ બધા પાસા હાજર છે વિશાળ કૃષિ સમુદાય હોવાને કારણે અમારામાંના મોટાભાગના આ પેઢી નહીં તો પાછલી પેઢીમાંથી મોટાભાગના લોકો ખેડૂત સમુદાયમાંથી આવ્યા છે તો લોકો આ જમીન પર રહ્યા છે અને તેથી જબરદસ્ત મજબૂતી મળી છે વિશ્વના મોટાભાગના વિસ્તારોમાં એંસી ટકાથી વધુ વસ્તી ખેતીથી દૂર થઈ ગઈ છે લગભગ સો વર્ષ પહેલાં ભારતમાં આપણે જમીનથી દૂર થયા લગભગ પચીસ કે ત્રીસ વર્ષ પહેલાં આ ફાયદો હજી પણ આપણી સાથે છે પણ તે લાંબા સમય સુધી આપણી સાથે નહીં રહે જો દરેક વ્યક્તિ ઊંચા અપાર્ટમેન્ટમાં પૃથ્વીના સંપર્કમાં આવ્યા વિના લેબોરેટરીના ઉંદરની જેમ જીવવાનું શરૂ કરશે દરેક વસ્તુથી જાણે સુરક્ષિત તો આપણી રોગપ્રતિકારકતા પણ નીચે જ જશે પણ હું માનું છું કે આપણી પાસે હજી તેનો ફાયદો છે પરંતુ અત્યારે મારી ઇમ્યુનિટી વધારવા માટે હું શું કરી શકું મેં પહેલાં કહ્યું તેમ રાતોરાત તેનો કોઈ ઉપાય નથી પરંતુ સમયાંતરે તમે આમ કરી શકો છો વેલ ખૂબ સામાન્ય રીતે ઉપલબ્ધ હોય તેવી વસ્તુઓની વાત કરું એક વાત એ છે મારે એમ કહેવું જ જોઈએ તમે જાણો છો અમે લોકો પવિત્ર ભસ્મવાળા લોકો છીએ અમે હંમેશા ભસ્મ લગાવીએ છીએ કોઈને કોઈ રીતે એવી વિવિધ પ્રકારની ભસ્મ હોય છે તેનો ઉપયોગ તમને આવડવો જોઈએ હું તમને તેના વિશે વધુ સૂચનો ઇન્ટરનેટ ઉપર નહીં આપી શકું પરંતુ તમે જો તે શીખી લેશો તો તે મદદ કરશે લીમડો લગભગ આખા દેશમાં ઉપલબ્ધ છે ફક્ત પહાડી પ્રદેશો છોડીને રોજે લીમડાના પાન ખાવા હળદર તો એમ પણ ઉપલબ્ધ હોય જ છે અને હવે આજકાલ લોકો નેનો હળદર બનાવી રહ્યા છે જેની શોષણ શક્તિ સામાન્ય હળદર કરતાં ખૂબ વધારે હોય છે તે પણ તમારી રોગપ્રતિકારક શક્તિ ખૂબ વધારે છે જો તમે જો તમે પલાળી રાખો ગુઝબેરી એટલે કે આમળા તેને મધમાં આખી રાત પલાળી રાખો અને સાથે થોડા તૂટેલા મરી કાળા મરી અથવા લીલા મરી જે લોકો અન્ય દેશોમાંથી આવે છે તેઓ જાણી લે કે લીલા મરી એટલે કે લીલા મરચાં નહીં મારો મતલબ છે કાચા મરી મરીના દાણા કાચા મરી વિશ્વના મોટાભાગના લોકો એ જોયા જ નહીં હોય અહીં અમારી માટે તે ખૂબ સામાન્ય છે તો તેને મધમાં પલાળો અને દરરોજ દિવસમાં ત્રણ વખત ત્રણ ચમચી લો તે શ્રેષ્ઠ કાર્ય કરશે જ્યારે તમે ખાલી પેટો હોશો ત્યારે તેનો ઉપયોગ કરો તમે જો આ વસ્તુઓ કરશો તો તમે જોશો કે ખૂબ નોંધપાત્ર વધારો થાય છે તમારી રોગપ્રતિકારક શક્તિમાં હું માનું છું ચારથી આઠ અઠવાડિયામાં નોંધપાત્ર વધારો તમારી રોગપ્રતિકારકતામાં એવા ઘણા યોગાભ્યાસ છે જે શીખવવા મુશ્કેલ છે પણ અત્યારે ફક્ત મંત્ર જાપ અને ઈશાક્રિયા કરવાથી પણ રોગપ્રતિકારકતા ખૂબ વધી શકે છે એક વસ્તુ ખૂબ જ સ્પષ્ટ છે કે આ કોરોના વાયરસનો ઉપચાર નથી અને તેને રોકવા માટે પણ નથી મેં મારો મંત્ર જાપ કર્યો છે એટલે હું બેદરકાર થઈ જઈશ એ રીતે આ કામ નહીં કરે આ એ બાબતો છે કે ખૂબ લાંબા સમય સુધી કરવાથી તમારી સિસ્ટમ મજબૂત બને છે જેથી હવે પછીના બે વાયરસ આવે ત્યારે તમે વધુ સારી સ્થિતિમાં હો લડવા માટે જો તમે જીવંત હો તો હા તેને સામાન્ય ન ગણો આને સામાન્ય બિલકુલ ન ગણો અત્યારે એ પડકારજનક છે આપણા સૌ માટે કે આ સમયમાં આપણે જીવંત રહી શકીએ તેનો અર્થ એ છે કે એવું બિલકુલ નહીં સમજવું કે આ એક સામાન્ય વસ્તુ છે જે બીજાને જ થાય ઇટલી કે ચીનમાં અત્યારે જો તમે આવતા છ થી આઠ મહિનામાં જીવિત રહી શકો તેનો અર્થ એ છે કે આપણે જવાબદારીપૂર્વક કાર્ય કર્યું આપણામાંના દરેક જીવી જાય તો આપણે સક્ષમ છીએ આપણે જાગૃતિ અને જવાબદારીપૂર્વક જીવ્યા તેનો અર્થ એ છે દુર્ભાગ્યવશ આજે સરકારે સેનાની મદદથી તેના દબાણપૂર્વક અમલ કરવો પડે છે કારણ કે ઘણા બધા લોકોને તેનો ખ્યાલ જ નથી કે આ જરૂરી છે અને તેઓ માને છે કે આ કાલ્પનિક છે આ કાલ્પનિક નથી તે એક એવો ખતરો છે જેનું સંચાલન આપણે યોગ્ય રીતે કરવું પડશે ચલો મંત્ર જાપ કરીએ યોગ

oh uh -huh. Yeah.